રહેવું નથી એટલે તેઓ બદલાઈ ગયા છે. તેઓ કોણ? લોકેશ જાગીરદાર. એમના જ કારણે તો આજે આ ઉદઘાટન થઈ શક્યું છે. અને એટલે જ તો આ સ્ટોરનું નામ મેં એમના નામ પરથી રાખ્યું છે. મેં તને કઈ જ પૂછ્યું નથી વિકી. પણ મારે કેવું છે ને, મારે કેવું છે? સોરી, પણ જો વિકી, તારે નિર્ણય લેવાનો હતો અને તે લઈ લીધો. મને પણ નથી. આ પણ અભયને આ ના ગમ્યું હોત. પણ હું સમજું છું. અભય આનો જવાબ પણ ના આપ્યો હોત. અભય ના સમજી શક્યો હોત. વિકી, અભયની સાથે સાથે આ એકેડમીનું સપનું તો તે પણ જોયું હતું ને? હા, અનુ પણ હજુ કેટલા વર્ષ? જો હું તારી વાત સમજું છું, પણ અનુ ગુજરાન ચલાવવા કઈ જોઈએ ને? મારું ફેમિલી છે અને એમની પાસે પાવર છે. જો આજે લોકેશ સરકાર ના હોત તો આ ઉદઘાટન ના થઈ શક્યું હોત. સરકાર? હા, એટલે બધા એમને સરકાર કહીને જ બોલાવે છે. બધા કહે છે એટલે તારે કેવું જરૂરી નથી. જો અનુ, એણે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. દેખાડો છે બધો એ. સાચી વાત હોય એમ કે સરની. અને ભાઈ વિકી, આ ઇલેક્શન બચશે ને ઇલેક્શન, એટલે અસલી તમારા લોકેશ સરકારનો ચહેરો બધાની હોમાં આવશે. એનો અસલી રંગ દેખાડશે ઈ રહ્યો. અને ફિકી, શોપનું નામ બદલવા માટે એને તને કહ્યું હતું? ના ના, એમણે નથી કહ્યું. એ પેલો બેરવે કહ્યું કે સરકાર તારા માટે આટલું બધું કરે છે તો તારી પણ તો કોઈ ફરજ બને ને એમના પ્રત્યે. Excuse me. વિકી, તો તારી મમ્મીનું નામ આપ્યું હતું ને, એમનું બદલીને સીધું તે લોકેશનું નામ આપી દીધું દુકાન ને. વિકી દોસ્ત, આવું કર્યું તે? અને રાતોરાત બોર્ડ પણ બદલી નાખ્યું છે. એ મેં નથી બદલ્યું, એના માણસોએ બદલ્યું છે. આ પણ શોભા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું સીધું લોકેશ ડિપાર્ટમેન્ટલ સ્ટોર. જો અનુ, મારી મમ્મીનું સપનું હતું કે હું કોઈ નાનો સ્ટોર ખોલું, હું નાનો મોટો બિઝનેસ કરું. અને એના માટે એણે એના ઘરેણા સુધા વેચી દીધા હતા અને મને રૂપિયા આપ્યા હતા. અને ત્યાં પેલા દિવસે પેલો ઝઘડો જોયો હતો ને, જો સરકાર વચ્ચે ના પડ્યા હોત તો એ ઝઘડો સોલ્વ ના થઈ શક્યો હોત ને હું કોર્ટ કચેરીના ધક્કા ખાતો હોત. હવે તું જ કહે, મમ્મીનું સપનું પૂરું કરું કે મમ્મીના નામે આ દુકાન ખોલું? એટલે મેં નક્કી કર્યું કે હું મમ્મીનું સપનું પૂરું કરીશ. સરકાર વચ્ચે પડ્યા એટલે આ ઝઘડો પત્યો અને આ સ્ટોર ખુલી શક્યો છે. અભયના ગયા પછી બધું બદલાઈ ગયું છે. મને ખુદ બીક લાગે છે અનુ, ને મારે કોઈના આડે નથી આવવું. વિકી, એણે અભયનું મર્ડર કર્યું હતું. અનુ, અભયને અભિલાષાએ માર્યો હતો ને એની સજા એ ભોગવી રહી છે. એટલે તને પણ એવું લાગે છે કે અભિલાષાએ બધું એકલીએ કર્યું? હા અનુ, આપણે કોર્ટના નિર્ણયને પણ ધ્યાનમાં લેવો જોઈએ ને. ઠીક છે, ઓલ ધ બેસ્ટ. અનુ, તું નારાજ છે મારાથી? હું શું કામ નારાજ થવા? અને તને ક્યારે પણ જરૂર હોય તો યાદ રાખજે, હું હજી છું. આ બધું ક્યાં સુધી ચાલશે? શું આજો આ ડ્રોઈંગ, પેલા કાગળો? પપ્પાએ બધું કહ્યું મને. શું કહ્યું? આધ્યાએ લખેલા કાગળોનો તું જવાબ આપે છે? તો પછી હું બીજું શું કરી શકું? તું જ મને કહે ને. હું ના કરીશ એટલે એને આવા ખોટા ભ્રમમાં ના રાખીશ. વ્યક્તિ હજી એ નાની છે,
નો એ નાની છે એટલા માટે જ કહું છું. તું એને પ્રેમથી સમજાય ને કે જે પપ્પાની એ રાહ જોવે છે તે એક એવા પ્રવાસે નીકળી ગયો છે કે જ્યાંથી એ ક્યારે પાછો નથી આવવાનો. મારી પાસે હિંમત નથી. અનુ અઘરું છે પણ તારે હિંમત કરવી જ પડશે. અને તમે જે કંઈ એની સાથે કરી રહ્યા છો ને તદ્દન ખોટું છે. અરે નાની છે હજી, એને હમણાં સમજાવીશું ને તો એ બધું સમજી જશે. એ કાલે ઉઠીને ક્યાંક બહારથી એને આ વાત ખબર પડી તો એ શું વિચારશે કે એની માં એની સાથે ખોટું બોલી. અરે આટલા વર્ષોથી જે પપ્પાને એ પત્રો લખી રહી છે એ આ દુનિયામાં છે જ નહીં. તો આ વાત એ એક્સેપ્ટ કરી શકશે? દીપ્તિ જો તારી બધી વાતો સમજો છું પણ અનુ જો એવી કોઈ ભૂલ ના કરીશ જે આગળ જઈને સુધારી ના શકાય. એની ભાવનાઓ સાથે ના રમીશ, ના કરીશ. હું એને સાચું નથી કહી શકતી દીપ્તિ, મને નથી ફાવતું તો ખોટું પણ ના કહીશ. એ તો કરી શકીશ ને તું આધ્યાને જે જવાબ આપે છે ને એના પત્રોના, એના આપીશ. જો મેં એને સમજાવી છે પણ છતાં પણ એ પત્રો લખે ને તો તું એને જવાબ ના આપતી. પાકું શું કહ્યું મેં? કઈ પાકું હું એને નહીં આપું છું. મારા સમ તારા સમ. અરે હાજી હવે હું કઈ નાની નથી રહી, મારી ડગડી તો મારી માટે નાની જ છે. પ્રિયો પપ્પા, દીપ્તિ માસીએ કહ્યું કે મારા પત્રોથી મમ્મી હેરાન થાય છે અને હવે આ પત્રો હું નાનાને નથી આપી શકવાની. મેં દીપ્તિ માસીને પ્રોમિસ આપ્યું છે હું મમ્મીને હેરાન નહીં કરું. પપ્પા હું તમને બહુ જ મિસ કરું છું અને આ લોકો પણ કરે છે. હું રનિંગ રેસમાં હારી ગઈ, તમને ફોટો તો નહીં લાવ્યું ને? હું આવતા વર્ષે ફરીથી ભાગ લઈશ અને જીતીને દેખાડીશ. પણ ત્યાં સુધી હવે પાછા આવી જશો ને? કામ ના થાય તો કઈ નહીં, તમે તમારું ધ્યાન રાખજો અને ભગવાનના ઘરની સાઈડનું કામ ઝટ પતાવીને મને મળવા આવજો. તમારો ફોન નંબર આપશો મને? આમ વારે વારે પત્ર નહીં મોકલી શકું. તમારી દીકરી આધ્યા અભય સવારી. આદુર મમ્મી આવી ગઈ, હવે શું કરું અને એટલે ક્યાં છુપાવું?